બસ નપાસ થતો ગયો એમ એમ સંગીત પ્રત્યે રુચિ વધી ગઈ એવું છે એટલે એટલે બસ બાળપણથીને જ તે જેમ આવે કીધું એમ કે માહોલ ઘરમાં હતો લોકસંગીતનો લોકસાહિત્યનો અને ભણવામાં ઓછી રુચિ હતી પહેલાંથી એટલે સંગીત તરફ વધારે લોકસાહિત્ય તરફ વધારે વળ્યો અને લોક સંગીત લોકસાહિત્ય તરફ વધારે એટલે હું વળ્યો કે હું ચેન્નાઈ ગયો રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્યાં જઈને મને ખબર પડી એ પહેલાં મને બોલિવૂડ અને એના માટેનું બહુ આકર્ષણ હતું પણ ત્યાં જઈને મને ખબર પડી કે આપણા સંગીતની આપણા સાહિત્યની તાકાત છે એ બહુ જુદી છે અને એનું બહુ ઇમ્પોર્ટન્સ છે એ એ મને ત્યાં જઈને ખબર પડી એટલે એ વધારે બાળપણથી જ્યાં સુધી મને ખ્યાલ છે અઢાર વર્ષની ઉંમરે તમે ગુજરાતની એક પ્રતિયોગિતા ચાલતી હોય છે લોકગાયક ગુજરાત અને અઢાર વર્ષની ઉંમરે જયારે કોઈ એક વ્યક્તિ એ મુકાબલો જીતે છે અને ત્યાર પછી જે તમે મેં ક્યાંક એવું સાંભળેલું કે તમે એવું ચૂઝ કર્યું કે હવે મારે વધુ શીખવું છે અને મારે ચેન્નઈ જવું છે તો બે વાતો જ્યાં સંલગ્ન થાય છે મને એક વિચાર આવે કે કૃષ્ણ ભગવાનને સોળ વર્ષે કંસને મારીને ગાદીએ બેસવાની જગ્યાએ એવું વિચાર્યું હતું કે હવે હું જ્ઞાન લેવા શાંતિપનીના આશ્રમે જઈશ તો એવો જ કંઈક સમન્વય તમારા વચ્ચે તો એના વિશે થોડીક કંઈક વાત કરતા હો હા બિલકુલ એટલે હું જે જે આપે રિયાલિટી શોની વાત કરી એમાં એવું જ બન્યું હતું કે હું ભણતો તો કોલેજમાં અને મને શોખ હતો ગાવાનો એટલે મેં એમાં ભાગ લીધેલો પણ મને ખબર નહોતી કે હું એમાં આટલો આગળ જઈશ અને વિનર બનીશ એટલે એ એ વિનર બન્યા પછી શોઝની ઇન્ક્વાયરીઝ ચાલુ થઈ ગઈ શોઝ કરવાના મેં ચાલુ કરી દીધા છ આઠ મહિના જેવું મેં કર્યા પણ કચ્છમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત આખામાં ઘણા બધા શોઝ મેં કર્યા પણ પછી મને ખબર પડી કે મેં હું આમાં આવી ગયો છું પણ મારે વધારે શીખવું છે મારે વધારે જાણવું છે એટલે પછી મેં ચેન્નાઈ જવાનું નક્કી કર્યું અને આગળ હું ગયો કચ્છની જે તમે વાત કરી અને આજે આપણે કચ્છમાં જ બેઠા છીએ અને કન્ટિન્યુઅસ તમારા શોઝ હોય છે તો એક કચ્છ પ્રત્યેનો જે લગાવ છે જે એક ખાસ કોર્નર કદાચ તમારા હાર્ટમાં ભી હશે એના વિશે કશું કઈ કહી શકો બિલકુલ આજે જ હું હમણાં વાત કરતો તો કે મારું ફર્સ્ટ મ્યુઝિક વિડિયો ચેન્નઈ ગયા પછી મેં નક્કી કર્યું કે મારે ફોક જે છે એ એને નવી રીતના યંગસ્ટર્સને ગમે એવી રીતના મારે એના મ્યુઝિક વિડીયોઝ બનાવીને મૂકવા છે એટલે મારું ફર્સ્ટ મ્યુઝિક વિડીયો જે મેં પ્લાન કર્યું એ ચેન્નાઈ બેઠા બેઠા એવું કર્યું કે મારે કચ્છમાં વ્હાઈટરણમાં કરવું છે અને ત્યારે મને કોઈ જ આઈડિયા નહોતો કે વાઇટમાં કઈ રીતના શૂટ કરી શકાય શું કરી શકાય પણ કચ્છ મારા માટે ઓલવેઝ લકી રહ્યું છે એટલે વાઇટમાં મેં પહેલો જ મ્યુઝિક વિડીયો શૂટ કર્યો અને યંગસ્ટર્સને ખૂબ જ ગમ્યું અને પછી જ મારી આખી આ એક મેં જોનર પકડ્યું ફોક ફ્યુઝનનું યંગસ્ટર્સને ગમે એવું અને રિસન્ટલી હેલારો ફિલ્મ આવી એ પણ કચ્છની એક લોકવાર્તા ઉપર આધારિત છે એમનું સપના વિનાની રાત લોકોને ખૂબ ગમ્યું એટલે કચ્છ સાથે એક મારું બહુ સારું જોડાયેલો છું હું લક છે મારું કચ્છ અને એવું કહેવાય કે સંગીત માટે જે પાયાની તાલીમ હોય છે જે ક્લાસિકલ મ્યુઝિક કારણ કે ઘણા બધા યુથ અત્યારે તમને ફોલો કરી રહ્યો છે અને ઘણા બધા એવા ઈચ્છનારા લોકો બી હશે કે અમે બી આ આ ક્ષેત્રમાં કરિયર બનાવીએ તો એના માટે તમે થોડું કશું કહી શકો કે ઈ પાયાની જરૂરિયાતો કેટલી મહત્વની હોય છે કે જે પાયાની તાલીમ છે જે ક્લાસિકલ બેઝ છે એના વિશે જો આપ કશું કહી શકો તો બહુ જ બહુ જ જરૂરી છે એટલે તમારે જો ભાષા બોલવી હોય કે જાણવી હોય તો પહેલા એબીસીડી થી ચાલુ થાય એટલે તમારે એ એ જ્યાં જેટલું તમારું સ્ટ્રોંગ હોય એટલું તમે આગળ વધી શકો એટલે એ એ સૌથી અગત્યની વસ્તુ છે અને એ પછી પણ ઘણું બધું અગત્યનું હોય છે કે જેમ કે તમારે તમારું પોતાનું એક ફોર્ટે જે હોય તમારું પોતાનું જનર જે હોય એ જાણવું બહુ જરૂરી હોય છે પછી તમે ખોટી દિશામાં મહેનત કરી રાખો તો એ પણ કામનું નથી એટલે પોતાની જાતને પોતાના અવાજને ઓળખવી પોતાની જે ટાઈપ છે એને ઓળખવી અને પછી એમાં મહેનત કરો એટલે તમને એમાં રિઝલ્ટ મળતા હોય છે અને રિયાઝનું ખાસ એવું કહેવાય કે સંગીતમાં રિયાઝ એટલો જ મહત્વ આજની તારીખમાં આદિત્ય ગઢવી કઈ રીતે રિયાઝ કરે છે લોકોને અવશ્ય જાણવું હશે ને કઈ રીતે આપની પેટર્ન રહે છે પ્રેક્ટિસની કે વોટ એવર મારો આમ ક્લાસિકલનો રિયાઝ તો ઓછો છે પણ અમે કન્ટિન્યુઅસ શોઝમાં ને એમ કરતા હોઈએ એટલે અમારે રિહર્સલ્સથી માંડીને એ સિવાયની અમે ઘરે બેઠા કંઈક પ્રેક્ટિસ કરતા હોઈએ તો એ એ આમ જોવા જાવ તો આખો દિવસ કંઈક ને કંઈક રિયાઝ ચાલુ જ હોય છે એટલે એ એ વિષયની અંદર તમે પ્રેક્ટિસ કરતા હોય એ પણ એક રિયાઝ જ છે એટલે હું એ રિયાઝ વધારે કરું છું ક્લાસિકલનો મારો થોડોક ઓછો છે જેનું મને એનો અફસોસ પણ છે મારે વધારે કરવો જોઈએ એવું પણ મને લાગે છે પણ બાકી આમ કરો